વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કીમ નદીમાં ઘોડાપૂરને પગલે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ ₹1.26 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, જેના પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડાયવર્ઝન ધોવાઈ જતા સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. વાલિયા નેત્રંગ તાલુકામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી નજરે પડી હતી. કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલા ₹1.26 કરોડનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, જેને પગલે વાલિયાવાડી તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડાયવર્ઝન ધોવાઈ જતાં આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ સ્થાનિક આગેવાનો કિરણ વસાવા, સંજય વસાવા અને અનંત પંચાલ સહિતના ગ્રામજનો ફર્યા હતા અને સ્થળ પર દોડી આવી ડાયવર્ઝનની અગાઉની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ ટાયરો સળગાવી વિરોધ નોંધાવતા વાલિયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને વિરોધ કરી રહેલા આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ આગેવાનોએ સરકારી રૂપિયા વેડફાઈ રહ્યા હોવાના આક્ષેપ કરી યોગ્ય ગુણવત્તા સાથે ડાયવર્ઝનની કામગીરી કરવા માંગ કરી હતી. આ ડાયવર્ઝન જે 1.26 કરોડ રૂપિયાના ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જે ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે એની ગુણવત્તા નહીં માપી શક્યા, પણ આ વર્ષનો પહેલો વરસાદ જોરદાર પડ્યો અને આગળનું જે પાણી આવ્યું એના પહેલાં જ વરસાદને લીધે એ ડાયવર્ઝન ધોવાઈને પૂરું નષ્ટ થઈ ગયું છે. તો તમે વિચાર કરો, આ ડાયવર્ઝનમાં 1.26 કરોડ રૂપિયાનું હતું, એમાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. અને અમને કાલની ન્યૂઝપર આપ્યા પછી એનું તાત્કાલિક રાતોરાત એનું સમારકામ ચાલુ થઈ ગયું છે હાલ, અને એવું સાંભળવામાં આવ્યું છે કે એના પણ પૈસા મંજૂર થયા છે. એ અંદાજી ટીમમાં અમને ખબર નથી, પણ લાખોમાં છે કે આ સમારકામમાં બીજા પૈસા આવ્યા છે, તો એમાં પણ આ કામ તમે જોઈ શકો છો, કદાચ 5-10 લાખ રૂપિયા બધું ટેક ઓવર થઈ જાય એવું છે. પણ જે ઉપરના પૈસા જે સમારકામના આવ્યા છે એ ક્યાં જાય છે એનો આ અમોને જવાબ જોઈએ કે આ બધા પૈસા ક્યાં જાય છે. આનું બિલ મૂકો જે મૂકો તે અંદાજી લાખો રૂપિયામાં આવ્યું છે, તો જે હોય તે આનું બિલની વિગતો અમને જણાવજો કે કઈ રીતના આનું કામ કર્યું છે, અને અમને પણ ખબર પડે અને લોકોને પણ ખબર પડે. અમારા ડેલી ગામના આજુબાજુના ગામડામાં આ જગ્યાએથી અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અહીંયા અને કોણ કોણ આના માટે જવાબદાર છે. બસ જય હિન્દ. બધાને જણાવવાનું કે જે ડાયવર્ઝન બન્યું હતું ગયા વર્ષે 1.26 કરોડ રૂપિયામાં ખર્ચો થયો હતો, જે ગયા વર્ષે વરસાદ ઓછો હતો એના કારણે ડાયવર્ઝન ઘટી ગયું, આ વખતના વરસાદના કારણે પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈને અડધું થઈ ગયું, જે મજબૂતીનું કારણ છે નથી, એ મજબૂત નથી એના કારણે આ ધોવાઈ નહીં ગયું છે. અત્યારે આ પુલની હાલત બિસ્માર છે. આજે વર્ષોથી એની અરજી અપાઈ છે, પુલનું કોઈ કામગીરી હાથ પર લેવાય નથી અને અત્યારે પણ રાતોરાત ડાયવર્ઝનનું કામગીરી પાછી ચાલુ કરી. એ પૈસા ક્યાંથી આવે છે એનો હિસાબ, બીજું કે જે ડાયવર્ઝન થયો એનો પણ હિસાબ જુઓ, એ સાથે જણાવું. જય જવાન. મિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.